હાય, ગુડ મોર્નિંગ, ગુડ નૂન અને ગુડ ઇવનિંગ ત્રણે એક સાથે કહી રહ્યો છું, કારણ કે આ વિડીયો તમે ક્યારે જોઈ રહ્યા છો એની મને ખબર નથી. એટલા માટે અત્યારે તમે જો જલસો ઉપર ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન અને એનો એક એવો શો કે જે છેલ્લા લગભગ 137 શુક્રવારથી સતત થઈ રહ્યો છે, જ્યારે હું આ રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 137 શુક્રવાર અને એનો સમય સાંજે 8-10 હું વાત કરી રહ્યો છું લાઈવ જેમિંગની, કે જેમાં દર શુક્રવારે સાંજે 8-10 ગુજરાતી સંગીતના એક એવા કલાકાર આવે છે કે જે પોતાની રીતે પોતાના કાર્યક્ષેત્રમાં અદના કલાકાર છે અને એમને જે મનપસંદ હોય એ સંગીત લાઈવ જેમિંગમાંથી એ પ્રસ્તુત કરતા હોય છે. અને આજે લાઈવ જેમિંગના 137મા એપિસોડમાં એવા જ એક કલાકાર છે, જે કલાકાર તો છે જ, એક પરફોર્મર પણ છે અને સાથે એક શિક્ષક પણ છે, આટલી મને એમના વિશે ખબર છે. આપણે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું આજના ખાસ કલાકાર અમારા લાઈવ જેમિંગના 137મા એપિસોડના, રાહુલ રાનડે. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. સૌથી પહેલો સવાલ મને એ છે, કારણ કે જ્યારે હું આ તમારું ઇન્ટ્રોડક્શનને આપી રહ્યો હતો ત્યારે પહેલો સવાલ મને એ થયો હતો કે શિક્ષક શરૂઆતમાં તો એક સ્ટુડન્ટ હોય છે, એક વિદ્યાર્થી હોય છે, તમારી સંગીત શીખવાની શરૂઆત ક્યાંથી થઈ? મારી સંગીત શીખવાની શરૂઆત બહુ નાનપણથી જ થઈ, અને એકચ્યુઅલી તો મમ્મીના પેટથી થઈ એવું થઈ શકે, કેમ કે ઘરમાં સંગીત હતું, પપ્પા પણ ક્લાસીસ લેતા હતા ક્લાસિકલના, મોટેભાગે ક્લાસિકલના ટીચર હતા. આમ તો રેલવેમાં જોબ હતી એમની, પણ ઘરે વિદ્યાર્થીઓને શીખવાડતા, એટલે નાનપણથી જ મને માહોલ મળ્યો છે. એટલે તરત પછી હું જન્મ પછી તરત જ મને એ માહોલ મળ્યો, એટલે મારામાં સમાવ, એટલે ગોડ ગિફ્ટેડ હતું જ. મોટી બહેન એ લોકો પણ એમાં જ હતા, એટલે એમની પાસે હું નાનો હતો, એટલે એમની પાસે બેસીને હાર્મોનિયમ થોડું આવી રીતે શીખતો ગયો. 12 સુધી હું દાહોદમાં હતો, તો દાહોદમાં એવો માહોલ હતો, અમારી રેલવે કોલોની હતી, એમાં દર શનિવારે કોઈ ને કોઈ ત્યાં બેઠક થતી હતી, તો એવું સંગીત આખી આખી રાત ચાલતું હતું શનિવારે. તમે કહ્યું કે તમે નાનપણથી સંગીત શીખી રહ્યા છો, ઘરમાં એવો માહોલ રહેતો હતો, મમ્મી પપ્પા ભાઈ બહેન બધાનું, તમે તોફાની ખરા? ના. ઓ, તો દરેકે દરેક શિક્ષક હોય છે આવા, ખરેખર બાળપણમાં તોફાની ના હોય અને આ રીતે એવું પણ ના કહી શકાય, બહુ શાંત હતો, એવું પણ નોર્મલ હતું. તોફાન ને તમે કરતા, તો તમે આમ હાર્મોનિયમ ક્યારેક બગાડી નાખ્યું હોય કે તબલા બબલામાં ક્યારેક આમ ચીરા પાડી દીધા, એવું ક્યારેય કઈ થયું છે? ના, એવું નથી થયું. હાર્મોનિયમ તો બગાડ્યું નથી. ક્યારેક વડ પડી છે મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ ની? ના, સંગીત ની બાબત માં નહીં, બીજી બધી બાબતો તો બહુ પડી છે. કોઈ એકાદ કિસ્સો જો તમને યાદ આવતો હોય તો બાળપણનું. એટલે વર્ડ નો, હા વર્ડ તો હોય, રમતા હોય નાના બાળક હોય, એટલે એકવાર આમ બોલ થી રમતા હતા તો ઘડિયાળ તૂટી ગઈ. ઓહો, વડિયા તો. સો ઇન શોર્ટ આપણને અહીંયા એટલી ખબર પડે છે કે શિક્ષક ભલે એ અત્યારે શિસ્તની વાત કરતા હોય કે કોઈ પણ પ્રકારની વાત કરતા હોય, નાનપણમાં તો તોફાની હોય હોય. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ તમારી પરફોર્મન્સ તરફ, કે તમે શીખ્યા, તાલીમ લીધી, તમે અમુક એક્ઝામ્સ જે એની આવતી હોય છે સંગીતને લગતી એ પણ તમે આપી હશે વગેરે, ત્યાંથી લઈને પછી તમારી પહેલી પરફોર્મન્સ ક્યારે થઈ અને એનો અનુભવ? પહેલી પરફોર્મન્સ તો મારી નાનો હતો ત્યારે જ થઈ. હું બહુ નાનો હતો ત્યારથી હું હાર્મોનિયમ વગાડીને ગાવા લાગ્યો હતો, એટલે લગભગ 4-5 વર્ષનો હતો ત્યારથી. એટલે સ્કૂલ્સમાં ગાવાનું, પ્રાર્થના ટુકડીમાં હું હોઉં હાર્મોનિયમ વગાડવામાં, જે આખો 12 સુધી હું જ રહેતો હતો, પ્રાર્થના ટુકડીને કંડક્ટ કરવાનું, એ બધું ઓલવેઝ મેં કર્યું છે. બધી સ્પર્ધાઓ, જે સ્પર્ધા થાય સ્કૂલ લેવલ પર અને આજુબાજુ, એ બધામાં હું વિનર હોઉં એવું જ હતું નાનપણથી. એટલે પરફોર્મન્સ તો બહુ નાનપણથી શરૂ થઈ ગયું. એટલે અને પહેલું ગીત તમે શીખ્યા હોય અને પરફોર્મ કર્યું હોય, બેમાંથી એક તમને યાદ કરું કંઈ? મેં ભક્તદાસની ઉર્દુ ગઝલ ગાઈ હતી. બેઝિકલી ગઝલનો હું શોખીન છું, એટલે પહેલેથી અમારા દાહોદમાં સમાવ એવું હતું કે ગઝલનો એક માહોલ હતો. તો પંગતદાસ ગણગણી શકો છો? એ પહેલી ગઝલ જે મેં તૈયાર કરી હતી અને લોકોને બહુ ગમી હતી, બહુ નાનો હતો હું, એ હતી કે આજ વહી ગીતો કી રાની, આજ વહી હૈ જાને ગઝલ, ચલતે ચલતે રાહ મેં જિસકા સાથ હુઆ થા પલ દો પલ, આજ વહી ગીતો કી રાની, આજ વહી હૈ જાને ગઝલ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ.
આમ જનરલી એવું હોય છે કે લાઈવ જમિંગમાં બે કલાકમાં અમે ખાલી ગુજરાતી ગીતો જ પરફોર્મ કરતા હોઈએ, એટલે કલાકાર પરફોર્મ કરતા હોય. પણ અહીંયા મારી લાગવગ ચાલે છે એટલે એકાદ હિન્દી મેં સાંભળી લીધી છે એટલે વાંધો નહીં. પણ મારે તમને આજના પ્રોગ્રામ વિશે પણ પૂછવું છે, આજના લાઈવ જમિંગ વિશે પણ, કયા કયા પ્રકારનું સંગીત તમે આજે પરફોર્મ કરવાના છો? મોટે ભાગે મને જૂનું સંગીત ગમે છે, અત્યારનું નવું સંગીત હું બહુ ગાતો નથી. ઓકે, જૂના સંગીત એટલે આપણા લીજન્ડ્સ, ગુજરાતી સંગીતના લીજન્ડ્સ, એ હું જેમને હું એટલે માનું છું, જયારે બધા જ માને છે, એમાં કોઈ એમાં શંકા નથી, કે પુરુષોત્તમભાઈ, આશિષભાઈ અને અવિનાશ વ્યાસ, એ ત્રણ લીજન્ડ છે જેમના લીધે આટલું બધું ગુજરાતી સંગીતમાં ખેડાણ થયું છે. તો એમની ઘણી બધી રચનાઓ હું ગાવાનો છું અને એ સિવાય થોડા મારા કમ્પોઝિશન્સ અને બીજા અમુક લોકોના મને ગમતા, વડોદરામાં હું રહ્યો છું તો એ ત્યાંના અમુક કમ્પોઝર્સ અને થોડા મારા કમ્પોઝિશન્સ. હું તો આપણે આગળ વધીએ ઇન્ટરવ્યુમાં, પણ એમણે અત્યારે જે લેજન્ડરી સિંગર્સ રાધર કમ્પોઝર્સની વાત કરી ઓર આર્ટિસ્ટની જે વાત કરી, પુરુષોત્તમ ઉપાધ્યાય છે, આશિષ દેસાઈ છે અને સાથે જેટલા પણ બીજા કલાકારો છે, વેટરનરી હોય કે પછી લેજન્ડરી કલાકારો, એ દરેકના ગુજરાતી ગીતો તમને જલસો ઉપર સાંભળવા મળશે. તમે ચોક્કસ એમની ગઝલો, સુગમ સંગીતના ગીતો, ઇવન ભક્તિ સંગીતના ગીતો પણ એમાં સાંભળી શકશો. હવે પહેલું પરફોર્મન્સ આ તમે ગઝલ ગાઈ એ પછીથી, ત્યાંથી લઈને અત્યાર સુધીની તમારી સફર ઓવરઓલ કેવી રહી? ખાસ તો તમારું સ્ટ્રગલ મારે એ જાણવું છે. સ્ટ્રગલ તો હોય જ છે આ ફિલ્ડમાં, એટલે બેઝિકલી તો હું મેં એન્જિનિયરિંગ કર્યું, બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ, એટલે હું દાહોદમાં હતો 12મા ધોરણ સુધી, ત્યારે સંગીત તો ચાલતું રહ્યું શીખવાનું, પપ્પા પાસે આમથી ગીતો તૈયાર કરવાનું, યુવક મહોત્સવમાં ભાગ લેવાનો, આવું બધું ચાલતું રહ્યું. 12મા પછી હું વડોદરા આવ્યો, બી સિવિલ કર્યા અને સાથે સાથે મ્યુઝિક કોલેજ છે ત્યાં વડોદરામાં, ફેમસ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, MS યુનિવર્સિટી, એમાં મેં એડમિશન લીધું ડિપ્લોમામાં અને પછી ડિપ્લોમાની સાથે બી સિવિલ પૂરું કર્યું. પછી મેં જોબ કરી સિવિલની, પણ પછી મેં નક્કી કર્યું કે ના, જીવનમાં સંગીત જ કરવું છે, હવે એન્જિનિયરિંગને છોડી દીધું. અને પછી ડિગ્રી કરી, પછી માસ્ટર ડિગ્રી કરી અને પછી ત્યાં જ હું લેક્ચરર પણ થઈ ગયો. પછી આગળ નેટ પાસ કર્યું ને બધી પ્રોસેસર કરી ત્યાં હું લેક્ચરર થઈ ગયો. ઓકે, હવે છે ને મારે એ પેલા જર્ની કે સ્ટ્રગલના રેફરન્સમાં જ એક સવાલ છે કે ઘણા બધા લોકોને એવું હોય કે તમારા ઘરમાં જો સંગીત હોય ને તો તમને એ રીતે વારસા મળ્યું હોય તો તમને ઘણી સરળતા રહે તમને તમારે, છતાંય એવું હકીકતે એવું હોતું નથી. કારણ કે જે મેં થોડા ઘણા ઇન્ટરવ્યુ કર્યા છે અથવા તો સાંભળ્યા છે કે જોયા છે પ્રમાણે, એ સ્ટ્રગલ તમારી લાઈફમાં શું હતી? કારણ કે ઘણા બધા પેલા ટોન્ટ પણ પડ્યા હોય કે તમારા ઘરે તો આટલું સારું સંગીત છે છતાંય તમે આવું ગાવ છો કે આટલું સારું ગાવ છો, એ બાબતો શું? એ તો છે, એટલે એવું કઈ નથી કે તમારા ઘરમાં સંગીત હોય એટલે તમને આવડે છે, અને એવું પણ નથી કે તમને સંગીત આવડે એટલે તમે સફળ કલાકાર થાવ, એવું પણ નથી હોતું. એ છેલ્લે તો, એટલે હું એવું માનું છું પર્સનલી કે નસીબનો બહુ મોટો હાથ હોય છે, ગમે ત્યારે નસીબ ચમકી જાય અને એક જ ગીતમાં તમે રાતોરાત હિટ થઈ જાઓ, અને એવું પણ બને અને આખી જીવન તમે ગાયા કર્યું હોય પણ તમે બહુ ફેમસ ના હો, એવું આપણે જોઈએ છીએ ઉદાહરણ. એક જ ગીતમાં પોપ્યુલર થઈ જાય એવું આજકાલ ખાસું બને, આજકાલ આખું ટ્રેન્ડ પણ બદલાવે છે વિડીયોને લીધે, બધાને લીધે. પહેલા એવું નતું થતું, પહેલા સારી એવી સ્ટ્રગલ કર્યા પછી જ લોકો ફેમસ થતા હતા. બસ મારે આજ વાતને લઈને એક સવાલ હતો કે જૂનું સંગીત જે આપણે તમે વાત કરી કે લેજન્ડરી કહેવાય છે અથવા તો ક્લાસિક હવે કહેવાય છે, એ સંગીતમાં અને અત્યારના સંગીતમાં તમે શું મિસ કરો છો અથવા તો શું ફીર તમને લાગે છે? મિસ તો મને ક્લાસિકલ એલિમેન્ટ તો મિસ થાય છે, એટલે ક્લાસિકલ રાગોનો જે એલિમેન્ટ હતો એ પહેલાના ગીતોમાં બહુ હતો, એ મિસ કરીએ છીએ અમે. વોર્મથ સમહાઉ અમને એવું ફીલ થાય છે કે જે ફીલ અને વોર્મથ હોવી જોઈએ ગીતમાં, એ હવે વોઇસમાં ખાસ કરીને એ નથી મળતી. એનો એમાં વાંક રેકોર્ડિંગ ટેકનિક્સ જે લેટેસ્ટ છે એનો પણ છે કે બધા જુદા જુદા પોતપોતાની રીતે ટ્રેકમાં ગાઈને જતા રહે, એટલે ગીત કોઈનામાં આત્મસાત થયેલું હોતું નથી, એ પણ એક છે. અને બહુ સિન્થેટિક થઈ જાય બધું, બધું બહુ જ બધું સોફ્ટવેર્સમાંથી આવતા સાઉન્ડ્સ, એ જે પહેલાં નેચરલ સાઉન્ડ હતા જેમ કે એકોસ્ટિક્સ વધારે વપરાતું હતું, કીબોર્ડ ધીરે ધીરે આવ્યું અને પછી બધું જ કીબોર્ડમાંથી થવા લાગ્યું, એકોસ્ટિક્સ ઓછું થઈ ગયું, એટલે એ વોર્મથ ઓછી એ ફીલ થાય છે. અને પછી એનો અસર બધામાં જ થાય છે, એટલે ઓવરઓલ ગીતના પ્રેઝન્ટેશનમાં પણ એ ટ્રેન્ડ બદલાયો છે. હવે લોકોને જોવાનું પણ વધારે ગમે છે અને થોડું ડાન્સિંગ ને એવું બધું વધારે ગમે છે લોકો, સાંભળવાનું ઓછું થઈ ગયું છે, ડાન્સ અને જોવાનું એ વસ્તુ વધુ વધી ગઈ છે સંગીતમાં. અને ડુ યુ ફીલ કે કે પોએટ્રી કે મિસિંગ છે? પોએટ્રી તો બહુ જ મિસિંગ છે, બહુ જ મિસિંગ છે. પહેલા તો એવું હતું કે બહુ જ, એટલે બહુ જ સારી કવિતાઓ જે સારા ગાયકો જેમને બહુ સમજ રહેતી હતી એ લોકો બહુ સારી કવિતાઓ ચૂઝ કરીને જ અને સારા કવિઓની જ રચનાઓ ગાવાતી હતી. હવે તો એવું થાય છે કે કોઈ પણ પોતે જ લખી લે છે, પોતે જ કંઈક ટ્યુન કરી લે છે અને ગાવા લાગે છે. એમાં ઘણી વાર સારું પણ હોય છે, એવું નથી કે બધું સારું નથી હોતું, પણ એમાં ચાન્સીસ ઓછા હોય છે સારા થવાના, કેમ કે બધાને સ્કોપ બધાને બહુ મળી ગયો છે,
પ્લેટફોર્મ બધા બહુ મળી ગયા છે ઇન્ટરનેટ પર, તો બધા પોતપોતાની રીતે કર્યા કરે છે. પહેલા એવું હતું કે ક્વોલિટી જ બહાર આવતી હતી, હવે બધું બહુ બધું મળે છે તમને, એમાંથી તમને ક્વોલિટી અમુક અમુક મળી જાય છે. સંગીત શીખનાર લોકોને કઈ કેવી હોય તો તમે શું કહેવા માંગો છો? હું એ જ કહીશ કે શાસ્ત્રીય સંગીત શીખવું જોઈએ, એ તો એ છે જ. એટલે એના વગર જે કઈ કરો એ બધું અધૂરું છે, બધું ડેપ્થ નથી શાસ્ત્રીય સંગીત શીખ્યા વગર. એટલે એવું નથી કે શાસ્ત્રીય સંગીત શીખવાનું એટલે શાસ્ત્રીય સંગીતના કલાકાર થઈ જવાનું, એ તો પછી બહુ જ મોટી સાધના છે, બહુ ડીપ સાધના છે. પણ જે અમુક બેઝિક નોલેજ તમને, અમુક લેવલનું નોલેજ તમને શાસ્ત્રીયમાં હોય તો જ તમારી ગાયકીમાં ડેપ્થ આવે છે, નહીં તો આવતી નથી. એટલે એ એક મારી સલાહ છે કે શાસ્ત્રીય સંગીત તો શીખવું જ જોઈએ. સો સંગીતનું જે બેઝ છે એ શીખશો તો એ તમારા માટે, જો સંગીત શીખવા માંગતા હો એ માટે તો બેસ્ટ રહેશે અકોર્ડિંગ ટુ રાહુલ સર. સો આજનું ઇન્ટરવ્યુ અહીંયા આપણે અટકાવીએ છીએ. આખું લાઈવ જર્નિંગ તમારે જોવું હોય તો યુટ્યુબ ઉપર આખું ટ્રેક અવેલેબલ હશે, અને એના છૂટા છૂટા ગીતો પણ યુટ્યુબ પર અવેલેબલ હશે, અને ફેસબુક ઉપર પણ આખું લાઈવ એક સાથે તમે જોઈ શકશો. સર્ચ કરજો જલસોની સાથે રાહુલ રાનડી, તમને આખા વિડીયોઝ મળી જશે ને બધા ગીતો પણ. અહીંયા અમે અટકીએ છીએ, લાઈવ જર્નિંગના સાઉન્ડ બેલેન્સિંગનો ટાઈમ થઈ ગયો છે, અમને ત્યાં કાચમાંથી બોલાવે છે. બાય, થેન્ક યુ સો મચ સર જોડાવવા માટે.